તો હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ ગલતેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો, કેમ કે આ મંદિરનો એવો કંઈક ઇતિહાસ, અલગ જ ઇતિહાસ છે. આ મંદિરનો ઇતિહાસ જ તમને સાંભળીને એકદમ આશ્ચર્યજનક થઈ જશો ને. આ મંદિર બનાવવામાં આવ્યું છે ને, કોતરણી કામને તમે જોઈને મંદિર એકદમ અલગ જ ટાઈપનું મંદિર તમને આ વિડીયોમાં તમને જોવા મળશે. અને આ મંદિરમાં જે શંકર ભગવાનનું શિવલિંગ રાખવામાં આવ્યું છે એ પણ અદ્ભુત શિવલિંગ છે. આ એકદમ જૂના એટલે કે ભીમ દ્વારા બનાવવાનું શિવલિંગ છે, તેના પણ તમને દર્શન કરાવીશું. તો વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો, કેમ કે આ મંદિર ડાકોરના નજીક એવા સલના ગામ અને મહીસાગર નદીના તટ પર આવેલું મંદિર છે. અને આ મંદિરની બાંધકામ 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. તો જ્યારે તમે મંદિર તરફ જાઓ ત્યારે આજુબાજુમાં નાની મોટી દુકાનો છે, જે તમે મંદિરમાં જાઓ માટે ચઢાવવા માટે પ્રસાદ અથવા વગેરે બિલ્લીના પત્ર વગેરે અહીંયાથી તમે લઈ જઈ અને શિવજીને ચઢાવી શકો છો. તો વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો અને ચાલો મળીએ હવે મંદિરે. મંદિર તમને જોવા મળશે. અને આ મંદિર ગલતેશ્વર ખાતે દર વર્ષે જન્માષ્ટમીના અને શરદ પૂનમના બે મેળા ભરાય છે. અને મહાશિવરાત્રીના દિવસે ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં અહીંયા દર્શન કરવા માટે આવે છે. અને શ્રાવણ મહિનાના પાંચે પાંચ શ્રાવણના સોમવારે અહીંયા મોટી માત્રામાં અહીંયા પબ્લિક આવી અને શંકર ભગવાનના દર્શન કરે છે. તમે પણ એકવાર આ ગલતેશ્વરની મુલાકાત રહો એમ અમે કહેવા માગીશું, કેમ કે આ મંદિર અને આ શિવલિંગ બહુ પૌરાણિક જમાનાનું મંદિર છે, જ્યાં તમે આવીને દર્શન કરી શકો છો. અને અહીંના દર્શન તમે કરશો તો તમને કૈલાસના શિવસિંહના દર્શન કરે એવું તમને અનુમાન થશે. તો તમે જોઈ શકો છો આ મંદિર કંઈક આ ટાઈપનું બહારથી તમને જોવા મળશે. દોસ્તો, આપણે આગળ વધતા રહીએ ને મંદિરમાં, તમને તમારો ટાઈમ બગાડ્યા વગર વિડીયોમાં તમને શંકર ભગવાનના શિવના દર્શન કરાવીએ. તો ચાલો આપણે આગળ વધતા રહીએ. તમે જોઈ શકો છો આ મંદિર કેટલા શિલ્પકલા અને પથ્થરોથી બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કેટલી મહેનતથી આ મંદિર બનાવવામાં આવ્યું છે ને, એટલે કે 12મી સદી જૂનું મંદિર, એટલે તમે વિચાર કરી શકો છો કે કેટલું જૂનું મંદિર છે. આ મંદિર મહાભારતના ભીમ અને અલગ જેના ત્યાંનું મંદિર છે, ત્યાંના એક નાનું મંદિર હતું, અત્યારે આ વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનું તમને બહારથી વ્યૂ જોવા મળશે. એકદમ તમે આ મંદિર અને આવા મંદિર તમે પિક્ચરોમાં અથવા અન્ય જગ્યા પર જોવા છે. આ મંદિર તમને ગલતેશ્વર આવીને તમે રૂબરૂ આ મંદિરની મુલાકાત લઈ શકો છો. તો આ મંદિર તમે જોઈ શકો છો, અંદર આટલું ઊંચાઈથી મંદિર છે અને અંદર શિવલિંગ જે છે તે થોડું નીચું શિવલિંગ છે, તેના પણ અમે દર્શન કરાવીશું. અને કંઈક બહારથી આ મંદિરનું આ ટાઈપનું વ્યૂ તમને જોવા મળશે. ચાલો હવે તમને શિવલિંગના દર્શન કરાવે, જે અહીંયા જૂનામાં જૂનું શિવલિંગ અહીંયા મહાદેવનું શિવલિંગ છે, તેના પણ અમે દર્શન તમને કરાવીશું. તમે જોઈ શકો છો આ પબ્લિક આજે રવિવાર હોવા છતાંને પબ્લિક કેટલું વધારે પબ્લિક આજે પણ છે, કેમ કે શ્રાવણના સોમવારે હોય પણ અહીંયા તો તમે દર્શન કરી શકો છો આ મંદિરના. અહીંયા થોડો વિડીયોમાં પ્રોબ્લેમ હતો એટલે વિડીયો મંદિરમાં ઉતાર્યો નથી, તો અમને માફ કરજો, કેમ કે આ મંદિરમાં વિડીયો ઉતારવાનો અહીંયા મનાય છે એટલે વિડીયો ઉતાર્યો નથી. તમે કંઈક આ જગ્યા પરનો કંઈક આ બહારથી મંદિર તમને એકદમ અલગ જ મંદિર છે. આ મંદિર તમને 12મી સદીનું મંદિર એટલે તમે જોઈ શકો છો કે એટલું પુરાણિક મંદિર છે. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો અમારા બીજા પણ બ્લોગ અપલોડ કર્યા છે, તેનો પણ સપોર્ટ કરો એવી મેં આશા રાખી છે. અને તમારો સાથ અને સહકાર મળતો રહેશે અને તમારી માટે અમે નવા નવા વિડીયો લાવતા રહીશું. તો આ જો મહાદેવનું મંદિર અને તમને નજીકથી પણ મંદિર બતાવ્યું કેટલું પ્રાચીન અને કેટલી કોતરણીથી મંદિર રજૂ કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કેટલી એકદમ કટુકટ અંદર કોતરણી કામ કરી અને મંદિરના એક એક પથ્થર અને એક એક વસ્તુને અહીંયાથી એક ઈંટ વગર આ મંદિર પથ્થરથી પૂરું મંદિર બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો અંદર વિડીયોમાં.
તો આ તમે જોઈ શકો, વિડીયોમાં તમે જોઈ રહ્યા છો, આ દૃશ્ય એક અલગ જ દૃશ્ય. કેમ કે છે, આ કેટલી વિશાળ પોહરી નદી છે જે મહીસાગર તરીકે ઓળખાય છે. આ જ નદી નદીના કિનારે જે તમને મંદિર આવડે બતાવ્યું, આ મંદિર બનાવવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો આ વિશાળ નદી, અને બારે માસ પાણી રહે છે, અને ત્યાં લોકો આવી અને અહીંયા પણ લોકો આવીને દર્શન કરે છે. કેમ કે મહીસાગર માતાનો સત છે કે આ નદીમાં નહાવાથી ઘણા બધા રોગ પણ અહીંયાથી મટી જાય એવી લોકોની માન્યતા છે. તમે જોઈ શકો છો અહીંયા પણ બેસવા માટે સુવિધા રાખવામાં આવી છે, અલગ અલગ પ્રકારની અહીંયા પણ સુવિધા છે, જે તમે અહીંયા પણ તમે આનંદ માણી શકો છો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આવા બીજા નવા નવા વિડીયો આવતા રહેશે. તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો આ વિડીયો તમને ગમે તો તમારા દોસ્તોને પણ શેર કરો એવી મેં આશા રાખીએ છીએ. કેમકે તમારો સાથ અને સપોર્ટના કારણે અમારી ચેનલ આગળ વધશે.